પોલીસ સામે ફરિયાદ માટે અલગ નંબર જાહેર થશે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારની બાહેંધરી. 12 જાન્યુઆરી સુધીમાં આ અલગ નંબર જાહેર કરવામાં આવશે. ફરિયાદ માટે 100 નંબર પણ યથાવત રહેશે. નાગરિકોને તકલીફ દૂર કરવા માટે સરકારની કટિબદ્ધતા. પોલીસ દમન, પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે બાહેંધરી આપી હતી. તો હવેથી પોલીસ ફરિયાદ માટે અલગ નંબર જાહેર થશે. વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જોડાઈ ગયા છે. કલ્પિન, હવે પોલીસ ફરિયાદ માટે એક નવો નંબર જાહેર થશે, શું વધુ વિગતો? રાજ્યની અંદર અને ખાસ અમદાવાદ શહેર આખાની અંદર જે પ્રમાણે લોકોને પોલીસની સાથે અને ખાસ પોલીસના સામે ફરિયાદ કરવામાં ક્યાંક અડચણો સાબિત થતી હોય છે, અડચણો પણ આવતી હોય છે. તદુપરાંત સોલા પોલીસ અને તેના જે તોડકાંડનો સમગ્ર મુદ્દો હતો, ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે સુમોટો કોગ્નિશન્સ જે છે તે લીધું હતું. પરંતુ હાલના તબક્કાની અંદર આ સમગ્ર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ખૂબ વિસ્તૃત સુનાવણી છે તે હાથ ધરાઈ છે. મુખ્યત્વે એડવોકેટ જનરલ છે તેમના દ્વારા રજૂઆત એ કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં એક ડેઝિગ્નેટેડ નંબર હશે તે જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર આ નંબર છે તે જાહેર કરશે અને તેને લઈને ખાસ જે નાગરિકો છે તેમની પોલીસ ફરિયાદ ક્યાંક કરવી હોય છે તેને લઈને અનેક વિટંબણાનો સામનો કરવો પડતો હોય છે. ક્યાંક પોલીસ સીધી રીતે તેની ફરિયાદ નથી લેતી તેવા પણ બનાવો સામે આવતા હોય છે. એટલે આ તમામ બાબતોની વચ્ચે આ ખૂબ મોટી માહિતી છે. સાથે જ જે સર્વવ્યાપી નંબર છે પોલીસનો, જે 100 નંબર છે જેને તમામ લોકો જે છે તે યાદ કરતા હોય છે, 100 નંબરથી પોલીસને બોલાવતા હોય છે, પરંતુ આ 100 નંબર યથાવત રહેશે. કેન્દ્ર સરકારની જે માર્ગદર્શિકા છે 112 નંબરની, એ 112 નંબર પણ યથાવત રહેશે. વધુ એક ડેઝિગ્નેટેડ નંબર છે પોલીસ ફરિયાદ માટેનો, તે જે છે તે અમલી મૂકવામાં આવશે. આગામી 12 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ નંબર છે તે જાહેર કરી દેશે. ઉપરાંત એ પણ વિગતો સામે આવી છે કે આ જે નંબર છે તેના પર કોઈ પણ વ્યક્તિ 24 કલાકની અંદર ફરિયાદ કરી શકે છે અને તેના સામે પોલીસ પણ ફરિયાદ લેશે તેવી ખાતરી છે તે આપવામાં આવી છે. રાજ્ય સરકાર સમગ્ર બાબતોને લઈને કટિબદ્ધ છે તેવું પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે નિવેદન કર્યું છે. આગામી 12 જાન્યુઆરી સુધી જિંકલ આ સમગ્ર મુદ્દે એક ડેઝિગ્નેટેડ નંબર છે તે પોલીસ ફરિયાદ માટે તમામ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ જશે. જી કલ્પિન, સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.